112 આણંદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય કાંતિ સોઢા પરમારના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. આણંદની ગણેશ ચોકડી નજીક અમૂલ ડેરી રોડ પર કોંગ્રેસના આણંદ વિધાનસભાના ઉમેદવાર કાંતિ સોઢા પરમારના મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આંકલા વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ ખુલ્લું મૂક્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ અમિત ચાવડાએ શું કહ્યું, આવો સાંભળીએ. આજે આણંદ વિધાનસભાના લોકલાડીલા કોંગ્રેસના ઉમેદવાર માન્ય કાંતિભાઈના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ જોઈ શકો છો કે જે રીતે કાર્યકરોમાં ઉત્સાહ છે, લોકોમાં ઉમંગ છે. આખા ગુજરાતમાં પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે, સત્તા પરિવર્તન થવાનો દિવસ નક્કી થઈ ચૂક્યો છે અને 8 ડિસેમ્બરે જ્યારે પરિણામ આવે ત્યારે આખા ગુજરાતની જનતાના આશીર્વાદથી 125 કરતાં વધારે સીટો સાથે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. આ સરકાર પ્રજાની સરકાર હશે, આ સરકાર પ્રજાના આશીર્વાદથી બનવાવાળી સરકાર છે અને આ પ્રજા છેલ્લા 27 વર્ષના કુશાસનમાં જે મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી જે ત્રાહિમામ છે એ સત્તા પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહી છે ત્યારે આખા ગુજરાતમાં કોંગ્રેસને આશીર્વાદ મળશે, કોંગ્રેસની સરકાર બનશે અને આણંદ જિલ્લાની 7-7 વિધાનસભા સીટો કોંગ્રેસ જીતશે.